કાયદો હાથમાં લેનારાને ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપ્યો છે. ગુજરાતમાં ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. દાદાના રાજમાં કોઈની દાદાગીરી નહીં ચાલે. ગુનેગારો સાથે કેવી રીતે વર્તવું તે પોલીસ જાણે છે. જો કાયદો તોડશે તો તેની સામે ચોક્કસ પગલા લેવાશે. હર્ષ સંઘવીએ આ કટિબદ્ધતા દર્શાવી. કાયદો હાથમાં લેનારાને 7 જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી કરાશે. ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોના આતંક પર બોલ્યા હર્ષભાઈ સંઘવી. આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે. રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે. અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે, એ જરૂરથી ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે.